નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત ગમત પાઠ નંબર 12 આપણે ભાગ પાડી શકશું. તો ભાગ પાડી શકશું એટલે કે જ્યારે આપણી પાસે વધારે સંખ્યામાં જથ્થો હોય અને આપણી પાસે કોઈને વેચવાનું હોય ત્યારે આપણે એને સરખે ભાગે જે ભાગ પાડતા હોય એને આપણે ભાગ પાડી શકશું એવી રીતે કહીએ છીએ. તો એમાં શેનો સમાવેશ થાય છે? તો કે ભાંગાકાર. ગયા વિડીયોમાં આપણે જે જોયું હતું એ જોઈ લઈએ. અહીં આપણે કેટલાક ચિત્રો દ્વારા જોયું કે આપણી પાસે જે વસ્તુ હોય છે એને કેટલા વિદ્યાર્થીઓને અથવા કેટલા મિત્રોને વહેંચવાની છે એવી રીતે આપણે એને ભાગ પાડતા હતા. અથવા તો ચકલીને દાણા દેવા માટે આપણે એને પહેલી વખત આપતા હતા, બીજી વખત આપતા હતા, એવી રીતે સરખે ભાગે એને વહેંચતા હતા. ત્યાર પછી જલેબીને એને પણ આપણે સરખે ભાગે થાળીમાં વહેંચી અને ભાગ પાડતા હતા. હવે આપણી સામે 5 વાંદરા હોય અને 25 કેળા હોય તો આપણે એને કેવી રીતે ભાગ પાડી શકીએ? તો એ પણ આપણે ગયા વિડીયોમાં જોયું. અને કબાટમાં પુસ્તકો રાખવા માટે આપણી પાસે 4 ખાના હોય અને 5-5 પુસ્તકો ગોઠવવામાં આવે તો 20 પુસ્તકો જોઈએ, એટલે કે 20 પુસ્તકો માટે 4 ખાનાનો ઉપયોગ આપણે કરીએ છીએ. એવી રીતે આપણે ભાગ પાડી શકીએ છીએ. તો આવી રીતે જ્યારે આપણી પાસે કોઈ પણ વસ્તુ હોય અને સામે વ્યક્તિ કે કંઈ પણ વસ્તુ હોય એને કેવી રીતે આપણે ભાગ પાડી અને સરખે ભાગે વહેંચીએ છીએ એને આપણે ભાગ પાડતા હોય એવું કહીએ છીએ. તો આજે આપણે પેજ નંબર 170 ઉપર અભ્યાસ કરશું. પ્રશ્ન નંબર 3. ચાલો, અહીં તમને ફુગાઓ આપેલા છે અને બાળકો પણ આપેલા છે. તો હવે એ ફુગા આપણે એ બાળકોને સરખે ભાગે વહેંચવાના છે. તો ચાલો આપણે સમજીએ. 12 ફુગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો. દરેકના ભાગે કેટલા ફુગા આવ્યા? ચાલો તમે અહીં શું કરશો, 12 ફુગા છે, 3 છોકરાઓ છે અને સરખે ભાગે વહેંચવાના છે. તો આપણે એવું કરી શકીએ કે 12 ભાગ્યા 3. હવે 3 એકાનો ઘડિયો બોલો, 12 સુધી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અટકવાનું નહીં. 12 એકા 12, 12 2 24, 12 તેરી 36. તો એવી રીતે નહીં થાય. 3 એકાનો ઘડિયો બોલી, 3 એકા 3, 3 2 6, 3 તેરી 9, 3 ચોક 12. તો અહીંયા આપણે 3 ચોક અને 12, તો 4 ફુગા આવી શકે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે લખી કે 12 ભાગ્યા 3, એટલે કે 4 જવાબ આવશે. તો અહીં દરેકના ભાગમાં કેટલા ફુગા આવશે? તો કે દરેકના ભાગમાં 4 ફુગા આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. 21 મીણબત્તી છે. ચાલો, અહીં કેટલી મીણબત્તી આપેલી છે? તો કે 21 મીણબત્તી આપેલી છે. હવે ખોખા આપેલા છે, 3 તમને ખોખા આપેલા છે. 3 ખોખામાં સરખે ભાગે મૂકો, દરેક ખોખામાં કેટલી મીણબત્તી આવશે? તો તમે એક કામ કરી શકો કે પહેલાં એક ખોખામાં એક મૂકો, વળી બીજી મૂકો, ત્રીજી મૂકો, એવી રીતે કન્ટિન્યુ મૂકતા જાઓ. પછી તમે જુઓ કે એક ખોખામાં કેટલી મીણબત્તી સમાઈ શકશે. આ સિવાય તમે એ રીતે પણ કરી શકો કે 21 ભાગ્યા 3, હવે તો આપણે ભાંગાકાર આવડી ગયા છે, તો આપણે એમ કરી દઈએ કે 21ને 3 વડે ભાંગી નાખીએ, એટલે કે એક ખોખામાં કેટલી મીણબત્તી સમાય એ આપણે આરામથી આવડી જાય. તો ચાલો, 21 ભાગ્યા 3, હવે 3 એકાનો ઘડિયો બોલતા જઈએ. 3 એકા 3, 3 2 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18, 3 7 21. તો અહીં 7 અને 21, 0 0. તો અહીં 21 મીણબત્તી જો આપણી પાસે હોય અને 3 ખોખા આપેલા હોય તો 21 ભાગ્યા 3 બરાબર 7 જવાબ આવે. તો એક ખોખામાં કેટલી મીણબત્તી સમાશે? 7. 3 ખોખામાં 7 મીણબત્તી સમાઈ જાય, એટલે 21 મીણબત્તી થઈ જાય. તો આવી રીતે ખોખામાં 21 મીણબત્તી ઓ સમાઈ શકે અથવા તો હશે. ચાલો, હવે ત્યાર પછીનું પેજ, પ્રશ્ન નંબર 5. 18 મોજા છે. ચાલો, મોજા કેટલા છે? 18 છે. કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? ચાલો, એક છોકરી કેટલા મોજા પહેરી શકે? તો કે 2 મોજા પહેરી શકે. 2 પગ જ હોય એટલે 2 મોજા પહેરી શકે. તો એવી રીતે આપણી પાસે આપણી સામે 18 મોજા હોય તો તમે તો સામે હોય તો ગણતરી આરામથી કરી શકો કે એક છોકરી 2 મોજા પહેરે, બીજી છોકરી 2 મોજા પહેરે, ત્રીજી છોકરી 2 મોજા પહેરે. તો આવી રીતે ગણી શકો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આવી રીતે 8 છોકરીઓ મોજા અહીં પહેરી શકે. 9 છોકરીઓ પહેરી શકે એવું છે, એક રહી ગયું.
તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો તમે કઈ રીતે કરી શક્યું? તો કે આવી રીતે ગણતરી કરી, કલર કલરના મોજા હતા એટલે એક છોકરી બે મોજા પહેરે, બીજી છોકરી બે મોજા પહેરે. એના કરતાં ઊંધું તમે કઈ રીતે કરી શકો કે અઢાર ભાંગ્યા તમે બે કરી નાખો. ચલો બે એકાનો ઘડિયો બોલી, બે નવા અઢાર. તો અહીં તમે કહી શકો કે નવ છોકરીઓ આ મોજા પહેરી શકે, બરાબર. હવે ત્યાર પછીનું છઠ્ઠું. રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. એક રોટલીને બનતા 3 મિનિટ લાગે છે. આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે? તે ખાલી જગ્યા રોટલી બનાવી શકશે. ચાલો એની પાસે સમય કેટલો છે? તો કે 36 મિનિટનો સમય છે. સૌથી પહેલાં આપણે 36 લખી નાખીએ. અને હવે એ ત્રણ, એક રોટલી બનાવતા 3 મિનિટ લગાડે છે. તો હવે આ 36 મિનિટમાં એ કેટલી મિનિટ રોટલી બનાવી શકે? તો આપણે એક કામ કરી, 36 ભાંગ્યા 3 કરી નાખીએ એટલે આપણને જવાબ મળી જાય 3 એકાને 3. હવે 6, 3 દૂને 6. તો આવી રીતે 36 મિનિટ જો એની પાસે હોય અને એને એક રોટલી બનાવતા 3 મિનિટ લાગતી હોય તો 36 મિનિટમાં એ 12 રોટલી બનાવી શકશે. અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે કે 36 ભાંગ્યા 3 એટલે કે એ 36 મિનિટમાં 12 રોટલી બનાવી શકે છે. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 7. ચાલો અહીં તમને બકરીઓના પગની છાપ આપેલી છે. અને કેટલી છાપ આપેલી છે? તો 24 છાપ આપેલી છે. ચાલો અહીં શું કીધું છે કે બકરીઓના પગની છાપ આપેલી છે, 24 છાપ છે. તો ત્યાં કેટલી બકરીઓ હતી? ચાલો એક બકરીના બે પગ હોય કે ચાર પગ હોય? તો બકરીના ચાર પગ હોય, આપને ખબર જ છે બકરીને કેટલા પગ હોય? ચાર પગ હોય. તો અહીં 24 છાપ આપી છે તો આપણે 24 ભાંગ્યા 4 કરવા પડે. હા, 24 ભાંગ્યા 4 કરવા પડે. ચલો એ સિવાય આપણે ખબર પડી જ જાય છે કે 4 4ના જૂથ જ આપેલા છે. તો અહીં એક બકરી, 2 3 4 5 અને 6, આ 6 બકરીની છાપ આપેલી જ છે. પરંતુ તોય સરળ રીતે કરવા માટે આપણે 24 ભાંગ્યા 4 પણ કરી શકીએ, કેમ કે એક બકરીના 4 પગની છાપ. તો 24 છાપ છે તો કેટલી બકરી હોય? તો આપણે 24 ભાંગ્યા 4 કરીએ એટલે ખબર પડી જાય. ચાલો 4 એકાનો ઘડિયો આપણે બોલતા જાય, 4 6 24 0 0. તો અહીં આપણે એમ કહી શકીએ કે 6, તો 24 ભાંગ્યા 4 એટલે કે 4 6 24. તો અહીં આપણે કહી શકીએ કેટલી બકરીની છાપ હશે? તો 6 બકરીની છાપ હશે. 24 ભાંગ્યા 4 એટલે કે 4 6 24 એટલે કે અહીં 6 બકરીની છાપ આપને આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. ચલો અહીં તમને શું કીધું છે કે કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે. રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે. તો કેટલી છોકરીઓ આ રમત રમી રહી હશે? ચાલો હવે તમે મને કહો કે એક છોકરીને કેટલી આંગળીઓ હોઈ શકે? તો કે એક છોકરીને 10 આંગળીઓ હોઈ શકે, એટલે કે 10 આંગળા હોય. તો અહીં 60 આંગળીઓ આપેલી છે, 10, 20, 30, 40, 50 અને 60. એકને 10 હોય આંગળીઓ, તો એવી રીતની અહીં તમને 6 છોકરીઓની છાપ આપેલી જ છે. આપણે દેખાય જ છે હાથમાં કે 6 છોકરીઓ રમત રમી રહી છે. એકને 10 આંગળી, બીજીની 10, ત્રીજીની 10, ચોથીની 10, પાંચમીની 10, છઠ્ઠીની 10, એમ 10 10 કરતા 60 આંગળીઓ છે. તો હવે આ કેટલી છોકરીઓ રમત રમી રહી છે? તો આપણે તો એ કહી શકીએ કે 6 છોકરીઓ રમત રમી રહી છે. પરંતુ એ સમજવા માટે આપણે શું કરશું? તો કે 60 ભાંગ્યા 10, 10 6 60. તો અહીં પણ આપણે ભાગાકાર કરશું કે 60ને આપણે 10 વડે ભાંગશું. કેમ 10? તો કે એક છોકરીઓની આંગળી 10 એટલે 60 ભાંગ્યા 10, 10 6 ને 60. તો અહીં આપણે કહી શકીએ કે 6 છોકરીઓ રમત રમી રહી છે. ચલો ત્યાર પછીનું. લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટાટા છે.
ત્રણ માણસો આવ્યા અને દરેક સરખા જથ્થામાં બટેકા ખરીદ્યા. તો હવે દરેક માણસોને ખાલી જગ્યા કિગ્રા બટેકા ખરીદ્યા. ચાલો એની પાસે પહેલાં તો કેટલા બટેકા છે તો આપણે જોઈએ. 27 કિલોગ્રામ બટેકા છે. તમે દુકાનમાં બટેકા લેવા જાઓ અને 27 કિલો બટેકા હોય, તમે ત્રણ મિત્રો ખરીદી કરવા જાઓ, તો હવે તમારે ત્રણેયને સરખે ભાગે વહેંચવા હોય તો તમે શું કરશો? 27 કિલોગ્રામ બટેકા છે, તમારે ત્રણેય મિત્રોને સરખે ભાગે વહેંચવા છે. તો હવે તમે અહીં એમ કરી શકો કે 27 ભાંગ્યા 3 કરી શકો, એટલે તમને ખબર પડી જાય કે ત્રણેયના ભાગમાં કેટલા કેટલા બટેકા આવતા હશે. તો 3 નવા 27, 3 એકાનો ઘડિયો તમે બોલો એટલે 3 નવા 27 થાય. તો આવી રીતે એક મિત્રના ભાગમાં 9 કિલો, બીજાના ભાગમાં 9 કિલો અને ત્રીજાના ભાગમાં પણ 9 કિલો, આવી રીતે ત્રણેય મિત્રોના ભાગમાં 9 કિલો બટેકા આવી શકે. જો 27 કિલો બટેકા હોય અને 3 મિત્રોને સરખે ભાગે વહેંચવાના હોય તો 27 ભાંગ્યા 3 એટલે કે 3 નવા 27, 9 કિલો બટેકા ભાગમાં આવી શકે. હવે અહીં આપણે કૂદતા પ્રાણીઓ વિશે સમજવાનું છે, તો એ અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું. અત્યાર સુધીનો જે આપણે અભ્યાસ કર્યો એને લગતું હોમવર્ક તમારે આઇડલમાં ભાંગાકાર જે છે એ પૂરવાના છે. હોમવર્કમાં સારા અક્ષરે આઇડલ બુક પૂરી કરવાની છે. તો જે ભાંગાકાર આપેલા છે આપણે ભાગ પાડી શકશું. ત્યાં સુધીમાં જે ભાંગાકાર આપેલા હોય એ તમારે આઇડલ બુકમાં હોમવર્કમાં વ્યવસ્થિત રીતે પૂરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.